Assalamualaikum. विद्यार्थी मित्र धोरण दस गणित प्रकरण 11 रचनाओ नवम प्रकरण शुरू करवा आपणे जई रह्या छे। तो आजे फरी एक वार होम लर्निंग में आपनुं स्वागत करूँ छू। विद्यार्थी मित्रों अगाउना सेशन में लुकमान सरे आ प्रकरणनी शुरुआत करी छे, तो मारा पक्षे स्वाध्याय 11.1 नो आगळनो भाग आवे छे। तो आपणे स्वाध्याय 11.1 पाठ्यपुस्तक खोलो अने एमां पाना नंबर 192 जे एना पर आ लखेलुं राखजो, ध्यान दीजो। दाखला नंबर 5 प्रथम कंईक आ रीते छे, BC = 6, પાયો એ છે BC 6, એક બાજુ AB આપી છે 5 અને ખૂણો આપ્યો છે, ખૂણો ABC = 60°, હોય તેવો ત્રિકોણ ABC રચો। પછી ત્રિકોણ રચાયા પછી ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો। ફરીથી પ્રશ્ન જોઈ લો, પહેલાં ત્રિકોણ આપણે રચીએ છીએ, ત્રિકોણ રચો અને એની બાજુઓને કેટલા પ્રમાણમાં 3/4 3/4 પ્રમાણમાં હોય એવી બાજુવાળો બીજો ત્રિકોણ આપણે રચવાનો છે। તો શરૂઆત કરીએ, માંગેલા ત્રિકોણની રચના સૌથી પહેલાં કરીએ। તો ત્રિકોણ માટે આપણે પાયો લઈએ, BC = 4 સેન્ટીમીટર, તમે નોટની અંદર બરાબર 4 સેન્ટીમીટર દોરી લેશો, BC 6 છે તો 6 સેન્ટીમીટર, અહીંયા હું એના ડબલ લઉં છું, 3 ગણા લઉં છું, 42 6 6 36, 6 ગણા લઈએ તો 36 પર આવે છે, એટલે હું આ BC 6 સેન્ટીમીટરનો દોર્યો પાયો। પાયાથી શરૂઆત, ત્રિકોણની શરૂઆત પાયાથી કરવાની, તો BC 6 સેન્ટીમીટરનો દોર્યો। હવે બીજું શું છે, તો કે ભાઈ AB એટલે આ બાજુ જે છે 5 સેન્ટીમીટરની હોવી જોઈએ, બરાબર? તો અહીંયા 6 નો 6 36 લીધું છે મેં, તો 5 5 25 5 36 6 ગણો આપણે આ નંબર માપી લઈએ તો 30 આવશે, તો 30 માપીને હું ચાપ મારીશ, તો આ 30 થઈ ગયા। 30 માપીને મેં ચાપ માર્યો, ચાપ રાખી મૂકીએ, સાથે આપણે ABC આ 5 સેન્ટીમીટરનો ચાપ માર્યો છે, બી ને કેન્દ્ર લઈને AB બરાબર આપણે 5 દોરવાનું છે, એટલા માટે સાથે ABC એટલે બી ખૂણામાં બી પર 60° નો ખૂણો રચવાનો છે। 60° નો ખૂણો રચવા માટે આપણે શું કરીશું, તો કે ભાઈ 60 રચવા માટે તમે જાણો છો બી ને કેન્દ્ર લઈને આ BC ને જ્યાં છેદે ત્યાંથી ફરીથી એક ચાપ મારો, તો જ્યાં છેદે તે 60, આ 60ના ખૂણાની રચના આપણે 3/9 ભરી રહ્યા છે, બરાબર ગયા છે, તો 60° ના ખૂણા નિશાની થઈ ગઈ। તમારે હવે એને જોડી દેવાનું છે, બરાબર ધ્યાનથી જોડો, તો આ મેં જોડી લીધું, અને અહીંયા આપણે જે ચાપ માર્યો હતો 5 સેન્ટીમીટરનો, આ 5 સેન્ટીમીટર છે એ નામ આપી, બરાબર? તો AB 5 BC 6 અને ખૂણો ABC બરાબર શું થાય, 60° થાય, એવો ત્રિકોણ રચી લીધો, એ ને સી સાથે જોડી દઈએ, જે માંગેલી
સરળ હતી એ પ્રમાણે આપણે ત્રિકોણ એબીસી રચી નાખ્યો તો આપણે એના મુદ્દા લખીએ. પેલો મુદ્દો રચનાના મુદ્દા નંબર એક બીસી બરાબર છ એબી બરાબર પાંચ. ઝડપથી બીસી છ છે એબી પાંચ છે અને એબીસી બરાબર સાઈઠ હોય એવો ત્રિકોણ સંકેતમાં લખીએ એબીસી રચો. આપણે રચી નાખીએ બરાબર. પેલો મુદ્દો થઈ ગયો. ફરીથી બીસી ને છ લેવાનું. એબી બરાબર દુપટ્ટી પર માટીને પાંચ સેન્ટીમીટરનો ચાપ મળ્યો પાંચ થઈ ગયો. ત્યાર પછી એબીસી સાઈઠનો સાઈઠ મારા માટે આ રીતે ચાપ દોરીને અહીંથી તમે નિશાની કરી લો તો સાઈઠનો ખૂણો આપણે નવમા ધોરણમાંથી મળતા રહ્યા છે. તો સાઈઠનો ખૂણો જ્યાં નિશાની હોય જોડી દો તો તમારો આ એ બિંદુ મળી જશે અને ત્રિકોણ જે માંડેલો છે એ પ્રમાણે રચાઈ ગયો. હવે ધ્યાનથી જુઓ કે આપણે બીજો ત્રિકોણ રચવાનો છે એનું પ્રમાણ છે ત્રણના છેદમાં ચાર. ત્રણ છેદમાં ચાર પ્રમાણમાં હોય એવા ત્રિકોણની આપણે રચના કરવાની છે. તો ત્રિકોણ રચી હવે તો એના માટે શું કરીશું કે એના વિરુદ્ધ અર્ધતલમાં એટલે એ જે બાજુ છે એના વિરુદ્ધ અર્ધતલમાં એટલે એ જે તરફ છે એના વિરુદ્ધ બાજુ આ તરફ અમારે એ શું કરવાનું છે તો કે આપણે બી ને કેન્દ્ર લઈને એક સી બી એક્સ ખૂણો રચીશું બરાબર છે. તો આપણો ત્રિકોણ માંગેલો રચાઈ ગયા પછી એના વિરુદ્ધ અર્ધતલ માટે નીચેની તરફ આ અર્ધતલ છે એના નીચેની અંદર આપણે ખૂણો રચીશું સી બી એક્સ. ને અગાઉ વાત કરી દે સી બી એક્સ એવો રચો એના વિરુદ્ધ અર્ધતલમાં અને જેનાથી સી બી એક્સ લઘુ કોણ થાય. આપણે રચના કરીએ નેવું થી નાનો સી બી એક્સ. આ રીતે તમે સાઈઠ અંશનો ખૂણો રચીને પણ કરી શકો અથવા આશરે પણ કરી શકો. તો આપણે એક સી બી એક્સ લઘુ કોણ બને તે રીતે આપણે એક ખૂણો રચી રહ્યો છે બરાબર. સી બી એક્સ લઘુ કોણ છે એના વિરુદ્ધ અર્ધતલમાં. તો એનો મુદ્દો લખી દઈએ અહીંયા એના વિરુદ્ધ અર્ધતલમાં કોણ સી બી એક્સ લઘુ કોણ બને તેમ કિરણ બી એક્સ રચો. રચી રહ્યું છે. હવે શું કરવાનું એક સીબીએક્સ લઘુ કોણ બની ગયો. હવે એના ઉપર આપણે ચાપ દોરવાના છે અને આ ટેબલ પરથી સાધનો લેવા માટે કશું પડશે. તો બી પરથી આપણે યોગ્ય ત્રિજ્યા લઈને પહેલો ચાપ માનીએ બી વન મેળવ્યા.
જોઈ શકો છો B1 B2 B3 અને B4 મળી ગયા. હવે તમારે જે નવો ત્રિકોણ દોરવાનો છે એ અંદર આવશે કે બહાર આવશે એનું આપણે અંશમાં જો નાની સંખ્યા હોય આટલા ક્વાન્ટિટી છે અંશમાં નાની સંખ્યા હોય તો ત્રિકોણ અંદર બને અને અંશની સંખ્યા મોટી હોય તો ત્રિકોણ બહાર બને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે શું કરીશું આપણે તો કે ભાઈ ત્રિકોણ અંદર બનવાનો છે એટલે B4 વાળો બિંદુ આપણે આની સાથે જોડી દઈએ બરાબર આમ સીધી રેખા જોડી દઈએ B4C રચો બરાબર ત્રિકોણ જે નવો બનશે એ અંદર તરફ આવે છે એટલે B4C રચો તો આપણે રેખાખંડ જોડી દીધો B4C. હવે શું કરવાનું કે ભાઈ એની બીજો આંકડો 3 છે એટલે બિંદુ આવશે B3 તો B3 C' રચવાનું છે આપણે કોને સમાંતર B4 C ને સમાંતર સમાંતર રેખા દોરવા માટે ત્રિકોણ કાઢી દે છે ગમે તેમ દોરાય નહીં B4 ને કેન્દ્ર રાખીને તમે આગળ વધી શકો. B4 ને કેન્દ્રમાં લઈ એક વર્તુળ રચો આ રીતે એ રીતે B3 ને પણ કેન્દ્રમાં લઈને વર્તુળ રચવાનું છે. હવે આ જે વર્તુળ રચ્યું એ અહીં છેદે તો આ સમાંતર રેખા દોરવા માટેની ટ્રીક છે અહીં જોડી લો આને પણ અહીં નિશાની કરી લો જ્યાં નિશાની આવે એને તમારે માપ પટ્ટી વડે જોડવાની છે આ નિશાનીને આપણે જોડી દઈએ એટલે સમાંતર રેખા બનશે. તો આપણે B4C ને સમાંતર B3C' રચ્યું બરાબર. પાંચમો મુદ્દો B4C ને સમાંતર B3C' રચો બરાબર. આ જે BC રેખા છે એને C' માં છેદે B4C ને સમાંતર અને સમાંતર આપણે B3C' રચ્યું છે. સમજ પડે છે ભાઈ સમાંતર રેખા રચવા માટે આપણે આ કામ કરવાનું છે. B4 ને કેન્દ્ર રાખીને B3 ને કેન્દ્ર રાખીને ચાપ દોરો. પહેલી લાઈન આપણી પાસે છે તો અહીં નિશાની કરી લો અને એને માપનો અને ચાપ દોરો એની સાથે જોડ્યો તો B3 C' સમાંતર રેખા કોને સમાંતર રચાશે B4 C ને. હવે આપણે C' માંથી CA ને સમાંતર C'A' રચવાનું છે તો આપણે લખીશું CA ને સમાંતર C' માંથી C'A' રચો. તો તમારો ફરીથી સમાંતર રેખા દોરવા માટે આપણે સી કેન્દ્રિત એક વર્તુળ દોરીએ અને C' માંથી પણ એની રીતે દોરીએ આ નિશાની કરી લો તો હવે આ પ્રકારે એક નવો ત્રિકોણ રચાઈ ગયો A'BC' તો લખી દઈએ ત્રિકોણ A'BC' માગી નો ત્રિકોણ છે તો હું માનું છું કે અહીંયા તમને
આ રચનામાં સમજ પડી હશે. ફરીથી જરા ઝડપથી આપણે એનું સમરાઇઝ કરીએ, પુનરાવર્તન કરીએ. સૌથી પહેલું કામ શું કરવાનું, આયો બીસી બરાબર છ લો, એ બી પાંચ સેન્ટીમીટરનું થાય ત્યારે બીને કેન્દ્ર રાખીને પાંચમો ચાપ મારી લો, અને એ બી સી સાઈન અંશનો થાય રીતે આપણે લઘુકોણ દોર્યો તો ત્રિકોણ એ બી સી માંડેલો તૈયાર થઈ ગયો. રચનાનો મુદ્દો જે કામ કરીએ છીએ લખતા જાઓ તો તમારું કામ થઈ જાય, બરાબર. પછી એના વિરુદ્ધ અર્ધતલમાં સી બી એક્સ લઘુકોણ બને એ રીતે આપણે એક કિરણ બી એક્સ દોર્યું, જેના પર બી ને કેન્દ્ર લઈ બી બી વન બરાબર બી વન બી ટુ બરાબર બી ટુ બી થ્રી બરાબર બી થ્રી બી ફોર થાય આ ચાર બિંદુ લીધા. બી ફોર સી ને આપણે જોડી દીધું અને બી ફોર સી ને સમાંતર બી થ્રી સી ડેશ આપણે રચ્યું. ત્યાર પછી સી ડેશ માંથી સી ને સમાંતર સી ડેશ એ ડેશ રચ્યું તો પરિણામ શું આવ્યું, તો કે એક નવો ત્રિકોણ મળી ગયો. જે બાકીનો ત્રિકોણ છે જે મૂળ ત્રિકોણની બાજુઓને ત્રણ ચતુર્થાંશ કોણમાં બાજુવાળો ત્રિકોણ બને છે. તો આ રીતે આપણે રચના દાખલા નંબર પાંચની પૂરી કરી શકીએ, બરાબર છે મિત્રો. તો બરાબર પ્રેક્ટિસ કરીને અને રચનાના મુદ્દા સ્ક્રીનશોટ લઈને તમે નોંધી લેશો. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર પાંચ જોયો, હવે પાઠ્યપુસ્તકમાં ફરીથી દાખલા નંબર છ પર નજર કરો. બી સી રકમ આ રીતે છે, બી સી બરાબર સાત સેન્ટીમીટર, ખૂણો બી બરાબર પિસ્તાલીસ, એ બરાબર એકસો પાંચ. ધ્યાનથી જુઓ, એનો માપ એકસો પાંચ છે તેવા ત્રિકોણ બી સીની રચના કરો. તો આપણે સૌથી પહેલાં ધ્યાન કરીએ છીએ કે પાયો બી સી છે સાત સેન્ટીમીટરનો દોરીએ, તો આના પર માપ જે છે આપણે બોર્ડ પર જરા મોટું દેખાય એટલા માટે બી સી સાત છંગ બેતાલીસનો લઈએ. તો આપણી પાસે બે ગુણા છે એનું માપ મૂકીએ તો ત્રીજો સી ખૂણો કેટલો દોરવો છે, સી અહીંયા આવે છે તો આપણને માપ પડી જશે સીનું, તો એનું માપ એકસો પાંચ વત્તા બી પિસ્તાલીસ. સી શોધવાનું છે તો સી ઇઝ ઇક્વલ ટુ એકસો એંસી માઇનસ એકસો પાંચ અને પિસ્તાલીસ એકસો પચાસ. તો એકસો પચાસ વાત કરો તો સીનું માપ થઈ જશે ત્રીસ અંશ, ખૂણો સી બરાબર ત્રીસ અંશ થઈ જશે, બરાબર. તો આપણી પાસે બી અને સી મળી ગયા, બી લઈશું પિસ્તાલીસ અને સી લઈશું ત્રીસ. તો આપણે જોઈએ બી પિસ્તાલીસ દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીશું. તો બી પિસ્તાલીસ દોરીએ એના માટે તમે જાણો છો પિસ્તાલીસ દોરવા માટે તમારે નેવું અંશના ખાન રચના કરવી પડે અને નેવુંને અડધો કરવા તો પિસ્તાલીસ થાય. નેવું દોરવાની ઘણી બધી રીતો છે, એનું પહેલો ચાર સાઈઠનો, બીજો એકસો વીસનો, ત્યાંથી જો જે નથી આવતું છે બી તમારો પિસ્તાલીસનું દોરવાનું જવાબનું વર્તન દોરીને આ પહેલું આ બીજું આના પરથી આપણે ઉપરની તરફ અડધો ભાગ દ્વિભાજક દોરીએ. ધ્યાનથી જુઓ, આ સાઈઠ પરથી એક ચાપ, આ એકસો વીસ પરથી એક ચાપ, તમારું બરાબર નેવું અહીંયા તૈયાર થઈ જશે.
ન કરીશું તો 45 મળીએ છીએ. તો તમારે મારી દેવાના B1 B2 B3 અને અગાઉની જેમ જ લખીશું
બી ને કેન્દ્ર લઈ બી બી વન બરાબર બી વન બી ટુ બરાબર બી ટુ બી થ્રી બરાબર બી થ્રી બી ફોર આઈ તેવા ચાર બિંદુઓ કયા કયા લીધા બી વન બી ટુ બી થ્રી બી ફોર આના પર કિરણ બી એક્સ પર લો વરચો મુદ્દા આપણે જે અહીં કામ કરીએ છીએ લખતા જાઓ તો ઓટોમેટિક તમારે કોઈ યાદ રાખવાની જરૂર પડે નહીં તો બી ને કેન્દ્ર લઈ બી બી વન બી વન કરતો બી ટુ બી થ્રી બી થ્રી બી ફોર સમાન બને એ રીતે ચાર બિંદુ આપણે કરી આ બી વન બી ટુ બી થ્રી બી ફોર પહેલી વાત છે હવે તમારે જોવાનું કે અંશ આપણે યાદ રાખવાનું કીધું આવે ઉપરનો ભાગ જો મોટો હોય તો બનતો ત્રિકોણ બહાર આવશે અને ઉપર અંશમાં વધારે હોય ના ઓછોમાં હોય તો અંદર અગાઉની રચના કરી તો ત્રિકોણ અંદર બનેલો હવે ત્રિકોણ બહાર બનશે એટલે આપણે કોને જોડી દેવાનું તો કે ભાઈ ત્રણ નંબર પર છે એટલે બી થ્રી ને આની સાથે જોડવું પડશે હું રચું છું બી થ્રી સી બરાબર જોડી દો અહીંયા લખીએ રેખાખંડ બી થ્રી સી રચો બી થ્રી સી જોડી દીધું હવે આપણે આ બી ફોર માંથી બી થ્રી સી ને સમાંતર રેખા રચવાની છે એટલે જરા લંબાઈ પડશે અને જરા લંબાઈ દઈએ તો આપણે બી થ્રી સી ને સમાંતર રેખા રચી શકીશું તો આપણે સમાંતર માટે જે કીધેલું એ રીતે કરો બહારની તરફ કઈ વર્તુળ છીએ અહીંયાથી પણ બહારની તરફ વર્તુળ છીએ આપણે જોડી દઈશું બી થ્રી સી ને સમાંતર બી થ્રી સી સમાન સમાંતર બી ફોર સી ડેસ અહીંયા જે કિરણ લંબાવ્યું છે બીસી રેખા લંબાવી તો બીસી રેખાને આ બી ફોર સી ડેસ બી થ્રી સી ને સમાંતર રેખા બનશે તો બી થ્રી સી ને સમાંતર બી ફોર સી ડેસ રચ્યો બરાબર હવે આપણે સી ડેસ માંથી સી એ ને સમાંતર સી ડેસ એ ડેસ રચીશું સી ડેસ માંથી સી એ ને સમાંતર લખીએ સી ડેસ એ ડેસ રચો જે સી એ ને સમાંતર હોય પરિણામે જે ત્રિકોણ બનવાનો પેલા રચી દઈએ તો સમાંતર રેખા માટે બોલી દઈએ જ કામ કરવાનું છે અહીંયાથી આ એક ચાપ એટલો જ મારો રાખીને સી ડેસ માંથી પણ એક ચાપ મારો આની સમાંતર રેખા માટે આ રેખા જ્યાં છેદે છે માપ લઈ લો આ રીતે એટલું જ માપ રાખીને આપણે અહીંયા પણ માપ લઈએ જે છેદ બિંદુ બિંદુ મળ્યું છે એ છેદ બિંદુને આપણે હવે જોડી દઈશું આ જુઓ અહીંયાથી આપણે કેન્દ્ર લઈને આ જે નિશાની કરી છે આટલા જ માપનું અહીંયા પણ તમારું છેદ બિંદુ મળ્યું એને આપણે સી ડેસ સાથે જોડી લઈએ પરિણામ શું આવ્યું તો બી એ રેખાને લંબાવીએ અને આ સી એ ને સમાંતર સી ડેસ ઈ ડેસ રચીશું તો બી એ કિરણને ઈ ડેસ માં છેદશે પરિણામે નવો ત્રિકોણ નિર્માણ પામ્યો જે બહારની તરફ તમને દેખાય છે કયો બન્યો એ ડેસ બી સી ડેસ ડેસ બી સી ડેસ તો ત્રિકોણ એ ડેસ બી સી ડેસ માગેલો ત્રિકોણ છે એ ડેસ બી સી ડેસ માગેલો ત્રિકોણ છે એમ કહી શકાય એ ડેસ બી ડેસ સી ડેસ એ લખો જ નહીં પણ લખાય ડેસ બી સી ડેસ
માયેલો ત્રિકોણ છે. નીચેની લાઈન કદાચ નહીં દેખાતી, એમ લખી છે તો આપણે જે નવો ત્રિકોણ બનાવ્યો એસ બી સી ડેસ, જે માયેલો ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, તો રચના નંબર 5 અને 6 મેં આજે કરાવી છે. વારંવાર પ્રેક્ટિસ કરો અને પણ જરા ફરીથી રિવાઇઝ કરી લઈએ. પહેલા બીસી 7 સેન્ટીમીટરનો દોર્યો, પછી પ્રશ્ન થયો કે ભાઈ આપણે 105 છે તો કઈ રીતે રચવો? તો કે ભાઈ આપણે સી નું માપ કાઢી લઈએ. સી નું માપ આવી રીતે નીકળશે 30. સી 30 દોરો, બંનેના છેદનું આગળ એ મળશે બરાબર. 90 દોરીને આગળ તો અડધું કરો તો 45, અને આને 60 દોરીને અડધું કરો તો 30. તો 45-30 દોરો, અહીંયા ઓટોમેટિક 105 મળી જશે. તો એ બી સી માની લો માપ પ્રમાણે બની ગયો. પછી અગાઉ અહીંયા વેના વિરુદ્ધ અંતરમાં બી એક્સ એવું રચો કે સી બી એક્સ લઘુ કોણ થાય. પછી 4 બિંદુ મેળવ્યા, B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય. 4 બિંદુ મેળવ્યા, મોટો આંકડો ઉપર છે એટલે ત્રિકોણ 12 બનશે. આ યાદ રાખવાની ટ્રીક છે. તો B12 બનશે એટલે આપણે B3 ને C સાથે જોડી દઉં, B3 C. હવે B3 C ને સમાંતર રેખા B4 માંથી B4 C' બનાવી, એ જ રીતે સી એને સમાંતર C' E' રચ્યો. પરિણામે એક નવો ત્રિકોણ મળી ગયો A'BC', જે માંગેલો ત્રિકોણ છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું માનું છું તમને આ બંને રચના બરાબર સમજ પડી હશે. બોર્ડની અંદર આ ત્રિકોણની બાજુઓ બનાવવાની સમપ્રમાણ બાજુવાળો ત્રિકોણ રચો, એ પ્રકારની રચનાઓ વધારે પૂછાય છે. એટલે આ જેટલી પણ ત્રિકોણની રચનાઓ છે વધારે તમારે પ્રેક્ટિસ કરીને શીખી લેવાની, રચનાના મુદ્દા પણ લખતા આવડવા જોઈએ. તો આજે આપણે રચનાઓ શીખ્યા, હોમ લર્નિંગમાં અમે જોડાયા તે બદલ આભાર માનું છું.